नमस्कार, श्री रामबा जिला शिक्षण અને તાલીમ ભવન પોરબંદર. હું માજબીન મલેક અને મનીષાબેન વાજા એમએટ સેમ 3 ના પ્રશિક્ષણાર્થી માર્ગદર્શક ડોક્ટર એમ વી વેકરિયા. અમારો આજનો વિષય છે ઇન્ક્લુઝર કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક, તેમાં યુનિટ 3 બિલ્ડિંગ ઇન્ક્લુઝિવ લર્નિંગ એન્વાયરમેન્ટ, એમાં પેટા ટોપિક પીયર મીડિએટેડ ઇન્સ્ટ્રક્શન, પીયર ટ્યુટરિંગ અને કોઓપરેટિવ લર્નિંગ. સહભાગી શિક્ષણ અને સહકારી શિક્ષણ, એમાં સહભાગી શિક્ષણ શું છે? સહભાગી શિક્ષણ એક સાનુકૂળ સહભાગી મધ્યસ્થની વ્યૂહરચના છે, જેમાં શૈક્ષણિક શિક્ષકો અને શિક્ષકો તરીકે સેવા આપતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક ઉચ્ચ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને નીચલા પ્રદર્શન કરનાર વિદ્યાર્થી સાથે જોડવામાં આવે છે, જેથી નિર્ણાયક શૈક્ષણિક અથવા વર્તણૂકીય ખ્યાલોની સમીક્ષા કરી શકાય. સહભાગી શિક્ષણ શા માટે? તો તે વય, ગ્રેડ સ્તર અને વિષય વિસ્તારોમાં વ્યાપકપણે સંશોધિત પ્રથા છે. હસ્તક્ષેપ વિદ્યાર્થીઓને એકથી એક સહાય પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. વિદ્યાર્થીઓએ નાના જૂથોમાં પ્રતિસાદ આપવાની તકો વધારી છે. તે શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને માટે શૈક્ષણિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓની વ્યસ્તતા અને કાર્યમાં સમય વધે છે. પીયર ટ્યુટરિંગ આત્મવિશ્વાસ અને આત્મ અસરકારકતા વધારે છે. સહકારી શિક્ષણ એટલે શું? સહકારી શિક્ષણ એ મંત્રાલય માન્ય કાર્યક્રમ છે, જે વિદ્યાર્થીઓને નોકરીની વ્યવસ્થા પૂરી કરવા દરમિયાન માધ્યમિક શાળા ક્રેડિટ્સ કમાવા દે છે. આ કાર્યક્રમ સહકારી શિક્ષણ દ્વારા દેખરેખ રાખવામાં આવતા સહકારી શિક્ષણ કોઈ પણ વિષયમાં સંબંધિત પાઠ્યક્રમ, અભ્યાસક્રમ અને નોકરીની વ્યવસ્થાનું બનેલું હોય છે. વિદ્યાર્થીઓ વૈકલ્પિક સહકારી ક્રેડિટ્સ કમાવવા પર કોઈ મર્યાદા વિના તેમની ફરજિયાત હાઈસ્કૂલ સ્નાતક જરૂરિયાતો તરફ સહકારી ક્રેડિટ્સ લાગુ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે તેમની માધ્યમિક શાળા દ્વારા સહકારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે અને શિક્ષણ મંત્રાલયની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન થવું જોઈએ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ છે વાજા મનીષા. આજે આપણે જોશું સહભાગી શિક્ષણ અને સહકારી શિક્ષણ. સહભાગી શિક્ષણ અને સહકારી શિક્ષણ બંને પીયર સહાયિત શિક્ષણના પ્રકારો છે. તેઓ સમાન સામાજિક જૂથોના લોકોને સામેલ કરે છે, જે વ્યવસાયિક શિક્ષકો નથી અને એકબીજાને શીખવવામાં અને શીખવીને પોતાને શીખવામાં મદદ કરે છે. પીયર ટ્યુટરિંગમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓની જોડીઓનો સમાવેશ થાય છે, જેમાં એક ટ્યુટરની ભૂમિકામાં હોય છે અને અન્ય ટ્યુટી તરીકે. વધુ સક્ષમ અથવા અનુભવી સભ્ય બીજાને એવી સામગ્રી શીખવામાં મદદ કરે છે જે ટ્યુટર માટે નવી છે પરંતુ ટ્યુટી માટે નથી. તેનાથી વિપરીત સહકારી શિક્ષણ સામાન્ય રીતે 4 વિદ્યાર્થીઓના નાના જૂથોમાં કરવામાં આવે છે. ઘણી વખત મિશ્ર ક્ષમતા જૂથ સમસ્યા પર સર્વસંમતિ તરફ કામ કરે છે, કારણ કે જૂથમાં પ્રભુત્વ મેળવવું અથવા છુપાવવું સરળ છે. ભૂમિકાઓ ઘણીવાર જૂથના દરેક સભ્યોને સોંપવામાં આવે છે. અગાઉના પરિપ્રેક્ષોમાં પિયાજે અને વાઇગોટ્સ્કીના સિદ્ધાંતનો ઉપયોગ થતો હતો. કદાચ બંદુરા અને ડેવિનના કેટલાક વિચારણા સાથે ચી કિંગ અને ગ્રેસર તાજેતરના કામમાં અગ્રણી રહ્યા છે. જોકે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ આપવામાં આવે છે, જે આ તત્વોને વધુ વ્યવહારુ મુદ્દાઓ સાથે સાંકળે છે. સામાન્ય રીતે પીયર ટ્યુટરિંગ અને સહકારી શિક્ષણ બંને કાર્ય અભ્યાસક્રમના વિષયોની વિશાળ શ્રેણીઓમાં અને વયની વિશાળ શ્રેણી સાથે સંગઠનના યોગ્ય સ્વરૂપે જોતા મદદગારો અને મદદ કરાયેલા બંને માટે લાભ પ્રાપ્ત થાય છે.
આ મુખ્ય સંશોધન મુદ્દો નથી, જે અસરકારકતામાં સુધારો કરવા માટે આ પ્રથાઓ એવી રીતે અને શા માટે કાર્ય કરે છે તેની શોધ કરી રહી છે. ત્યાં ઘણા પેટા વિશ્લેષણ છે જે સંબંધિત છે અને તેનાથી આગળ ચોક્કસ મહત્વના મુખ્ય વ્યક્તિગત કાગળો પ્રકાશિત થાય છે કરવામાં આવે છે. વર્ષોથી અમે કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે વધુ સમજદાર બન્યા છીએ. પીયર ટ્યુટરિંગમાં તાજેતરના વર્ષોમાં સમાન ક્ષમતાનું ટ્યુટરિંગ દેખાયું છે. કેટલીક વાર પારસ્પરિક અને આપણે જાણવાની જરૂર છે તે કઈ પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે. સહકારી શિક્ષણમાં જૂથના સભ્યો માટેની સૌથી અસરકારક ભૂમિકાઓ અને તે વિદ્યાર્થીઓની ક્ષમતા અને વ્યક્તિગત સાથે કેવી રીતે સંકલિત થાય છે તે અંગેનો મુદ્દો છે. ઓનલાઈન પીયર ટ્યુટરિંગમાં પણ તાજેતરનું ઘણું કામ થયું છે, જે વિવિધ મુદ્દાઓ ઊભા કરે છે. વર્તમાન સાહિત્ય સારી રીતે વિકસિત છે, કારણ કે આ નવી પદ્ધતિઓ નથી. ભવિષ્યના સંશોધનના સંદર્ભ અને સંગઠનના વધુ નાના ચલો પર ધ્યાન કેન્દ્રિત કરતા વધુ ચુસ્ત રીતે વ્યાખ્યાયિત અભ્યાસોનો સમાવેશ થવો જોઈએ. ઘણા શિક્ષકો કહેશે કે તેઓ પીયર ટ્યુટરિંગ અને સહકારી શિક્ષણ બંનેનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર તેઓ વધુ પડતો અંદાજ કાઢે છે કે સારી પ્રેક્ટિસ જેવી કંઈ પણ કેટલીક વાર થાય છે. ફક્ત વિદ્યાર્થીઓને એકસાથે રાખવાથી અને શ્રેષ્ઠની આશા રાખવાથી કંઈ થશે નહીં, જો કે તેની હળવી અસરો હોઈ શકે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા શિક્ષકોએ તેમના પીયર આસિસ્ટન્ટ લર્નિંગના પ્રકાર સાથે તેમના સંદર્ભમાં કયા સંગઠનાત્મક પરિણામો મહત્વપૂર્ણ છે તે વિશે સ્પષ્ટ હોવું જોઈએ છે. આ સુવિધાઓ પછી વ્યવહારમાં મહત્તમ કરવાની જરૂર છે અને સમગ્ર અમલીકરણની વફાદારી પર નજર રાખવી જોઈએ. શિક્ષણ સંચાલકોએ શિક્ષકો માટે વ્યવસાયિક વિકાસનું આયોજન કરવાની જરૂર છે, જે સંપૂર્ણ છે, જેમાં પ્રારંભિક સૂચના અને પ્રેક્ટિસનો સમાવેશ થાય છે, જે વર્ગખંડમાં આધાર અને દેખરેખ દ્વારા અનુસરવામાં આવે છે. થેન્ક યુ.